नमस्कार मित्रों, गुजरात खेडूत यूट्यूब चैनल में तमारू स्वागत छे। आ वीडियो में आपणे राज्य में आजना तमाम मुख्य समाचार मेळवीशुं। तो वीडियो में आगळ वधीए ते पहेला तमे अमारी चैनल में नवा छो तो चैनल ने सब्सक्राइब करीने बेल आइकन प्रेस करी लेजो, साथे वीडियो ने अंत सुधी जरूर जोजो। तो चलो मित्रों, आजनो आ वीडियो शुरू करिए। आजना सौ प्रथम मुख्य समाचार जोईए तो राज्य में चक्रवातनी आगाही करवामां आवी छे। मित्रों, राज्य में आगामी 3 दिवस भारे थी अति भारे वरसाद पड़शे तेवी आगाही हवामान विभाग द्वारा करवामां आवी छे। अरबी समुद्र में सर्जायेली लो प्रेशरनी सीस्टमना कारणे राज्य में भारे वरसाद आ साथे वावाझोडुं आवशे तेवी पण शक्यताओ छे। आ साथे हवामान विभागना जणाव्या प्रमाणे 3 दिवस माछीमारोने दरियो न खेडवानी सूचना पण आपवामां आवी छे। मित्रों, हवामान विभागनी आगाही प्रमाणे सौराष्ट्र, उत्तर गुजरात, मध्य गुजरात अने दक्षिण गुजरात में भारे वरसाद पड़शे तेवी आगाही करवामां आवी छे। सौराष्ट्र अने दक्षिण गुजरातना दरियाकांठाना विस्तार में भारे वरसाद साथे वावाझोडानी असर रहेशे तेवी आगाही करवामां आवी छे। त्यारबादना मुख्य समाचार तरफ जोईए तो मजूरोने वेतन आपवानी जाणकारी आपवामां आवी छे। ईपीएफओ द्वारा हवे दैनिक वेतन कामदारों अने नानी नौकरी करता दरेक मजूरोने 60 वर्षनी उम्र पछी दर महीने 3000 रुपयानुं पेन्शन आपवानी योजना बनावामां आवी रही छे, जेना कारणे दरेक मजूरोने पण 3000 रुपयानुं पेन्शन आपवामां आवशे। त्यारबादना आजना मुख्य समाचार तरफ जोईए तो पीएम किसान योजना हेठळ महत्वनो निर्णय करवामां आव्यो छे। पीएम किसान योजना में सरकार द्वारा घणा फेरफारों करवामां आवे छे। हवे पीएम किसान योजना माटे राशन कार्ड फरजियात बनावामां आव्युं छे। जे पण नवा खेडूतो आ योजना में जोड़ावा मांगे छे तेमणे हवे राशन कार्ड फरजियात जमा करावानुं रहेशे, पछी ज 2000 रुपयानी सहाय आपवामां आवशे। मित्रों, महत्वनी वात एक छे के पीएम किसान सन्मान निधि योजना हेठळ खेडूतोने 2000 रुपयानी सहाय आपवामां आवे छे। ત્યારબાદના અગત્યના સમાચાર તરફ જોઈએ તો કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ગૌવંશના પશુઓને યોગ્ય રહેઠાણ અને માવજતની વ્યવસ્થા કરવામાં આવશે। આ અંગે સરકાર દ્વારા 50 કરોડની જોગવાઈ સાથે નવી યોજના પણ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી પશુઓના નિયંત્રણની કામગીરીને વેગ મળશે। આ સાથે મિત્રો, મહત્વની વાત એ છે કે હાલમાં ઘણી બધી જગ્યાઓએ પશુઓની આડછણ ઊભી થાય છે। આ સાથે મિત્રો વાત કરીએ તો દેશમાં ચોખાની વધારાની કિંમતમાં અંકુશમાં લેવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે। સરકારે કણકીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જે નવો આદેશ આજથી અમલમાં આવશે। વધુમાં જણાવીએ તો ચોખાની નિકાસ પર પ્રતિબંધનો અવકાશ વધુ લંબાવી શકાશે। આ સિવાય સરકારે વિવિધ ગ્રેડના ચોખાની નિકાસ પર 20%ની ડ્યુટી પણ લગાડી છે। ત્યારબાદના મિત્રો મુખ્ય સમાચાર તરફ જોઈએ તો ખેડૂતોને વીજળીને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડે ખેડૂતો માટે વીજ કંપનીની ફરિયાદોને લઈને મહત્વની જાહેરાત બહાર પાડી છે। વીજ પુરવઠો લગતી ફરિયાદો ઉપરાંત જ્યારે કોઈ ખેડૂતોનું ટ્રાન્સફોર્મર ફેલ થાય ત્યારે તે અંગેની ફરિયાદ પીજીવીસીએલના ટોલ ફ્રી નંબર 19122 અને 1800 233 1500 533 ઉપર તથા સંબંધિત પેટા વિભાગીય કચેરીના ફોલ્ટ સેન્ટરના નંબર પર પોતાનું નામ, ગામનું નામ અને ટ્રાન્સફોર્મરની ક્ષમતા કેટલી છે તેની માહિતી સાથે સીધી જ ફરિયાદ લખાવી શકશે, જેથી ત્વરિત રીતે ટ્રાન્સફોર્મરની ફેલ અંગેની સમસ્યાનું નિરાકરણ લાવી શકાશે અને ખેડૂતોને રાહત મળશે તેવી પણ જાણકારી આપવામાં આવી છે। આ સાથે મિત્રો, ત્યારબાદના અગત્યના સમાચાર તરફ જોઈએ તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને 13 તારીખના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારબાદના મુખ્ય સમાચાર તરફ આગળ વધીએ તો ઇલેક્ટ્રિક વાહનની ખરીદી પર સરકાર દ્વારા સહાય કરવામાં આવશે। ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર સરકાર દ્વારા 15000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। આ સાથે મિત્રો વાત કરીએ તો આ 15000 રૂપિયાની સહાય સબસિડી રૂપે આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત સરકાર દ્વારા ટુ વ્હીલરની ખરીદીમાં વિદ્યાર્થીઓને 12000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે વિદ્યાર્થીઓ ધોરણ 12 પાસથી કોલેજ સુધીના છે તેઓને આ સહાય આપવામાં આવે છે। આ સાથે મિત્રો વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનમાં 3 વ્હીલરમાં 48000 રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરી લેજો, જેથી અમારા દરરોજના તાજા સમાચાર આપ સુધી સૌ પ્રથમ પહોંચી શકે।